सौराष्ट्र यूनिवर्सिटी વધુ એક વિવાદમાં સપડાઈ। सौराष्ट्र યુનિવર્સિટીના કાયદા ભવનના હેડ ડોક્ટર આનંદ ચૌહાણ સામે એક યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો। પીડિતાએ 2007 થી 2020 સુધી વારંવાર શારીરિક શોષણ થયાના આક્ષેપ સાથે કુલપતિને અરજી કરી। પીડિતાએ પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરાના કહેવાથી વારંવાર શોષણ કર્યાના સનસનીખેજ આક્ષેપ પણ લગાવ્યા છે। डॉक्टर आनंद चौहान पहला वकीलातनी प्रेक्टिस करता हता, तरे पीड़िताए तेमनी साथे आसिस्टंट तरीके काम करती होवानुं जणाव्युं। साथे काम करता समय अने पछी पीएचडी मां पास करावी आपवानी के यूनिवर्सिटी मां राजकीय लाभ आपवानी लालच साथे वारंवार दुष्कर्म आचरवामां आव्युं हतुं। पीड़िताए अगाउ कुलपतिने वारंवार करेली रजूआत ध्यारे लेवामां आवी न होवानो आक्षेप पण कर्यो छे, तो आगळ कायदाकीय लड़त लड़वानी पण तैयारी दर्शावी छे। અરજીમાં એમ એપ્લિકેશન કરી છે કે ભાઈ મને 2007 થી મને 2020 સુધી મારી સાથે આ દુષ્કર્મ થયું છે। આનંદ ચૌહાણને એમ પ્રેરણા આપવામાં આવતી કે તું જા આ જઈને કહી આની સાથે, અને અમે પછી એને કહી દેજે કે અમે પછી ન્યાય આપશું। હર વખત હર વર્ષે એમ પીએચડીની અંદર અવારનવાર મારી સાથે આ થતું હતું। આનંદ ચૌહાણ મારા એક સિનિયર કહેવાય, અને એ આવીને વારે વારે મને કહેતા કે હું જોશીપુરા સાહેબને કહી અને તમને ન્યાય આપવા અમે મદદ કરીશ। આ કેસ પણ અમારી પાસે પુરાવો નથી, પણ બીજા નવાણું કેસ જ્યારે એને આ પાપ કર્યું છે એના નવાણું કેસ સામે આવશે, હું તો કહું છું મારો પ્રભુ મને સાથ આપશે। કાયદા ભવનની અંદર એને એક કામ કરીને એનું કામ ન્યાય એને નહીં કર્યું હોય। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના હેડ આનંદ ચૌહાણે પોતાના પર થયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા। ડોક્ટર આનંદે કહ્યું કે હું ક્યારેય મહિલાને મળ્યો નથી, કે તેણે મારી સાથે ક્યારેય કામ પણ કર્યું નથી। આ મહિલા પીએચડીમાં પાસ ન થયા હોવાથી મારા પર ખોટા આક્ષેપ કરીને દબાણ ઊભું કરી રહી છે। મારી યુનિવર્સિટીમાં નિમણૂક 2016માં થયેલી છે। 2016થી હું યુનિવર્સિટીમાં એઝ એ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે આવેલો છું। હું પીએચડીનો ગાઈડ હતો નહીં, હાલમાં મને ગાઈડશીપ આપવામાં આવેલી છે આ વર્ષથી, અને હું છેલ્લા 3-4 મહિના ત્યાંથી એઝ એ ઇન્ચાર્જ હેડ તરીકે મેં અત્યારે કાર્યભાર સંભાળું છું, જવાબદારી સંભાળું છું। અને કહેવાતી બેન છે એ મારી વિદ્યાર્થીની રહી ચૂકેલી નથી, એ ક્યારેય મારી નીચે ભણેલા નથી બેન। તો સમગ્ર વિવાદ મામલે યુનિવર્સિટીના કુલપતિએ યુવતીના આરોપો ફગાવ્યા છે, અને માર્ક્સ વધારવા માટે યુવતી સતત અરજી કરતી હોવાનો ખુલાસો કર્યો છે। કાર્યકાળ દરમિયાન એમની અરજીઓ સ્વીકારેલી છે, પીએચડીની ક્યાંક વધારે ઘટાડે ગુણની માગણી પણ કરેલી છે, અને એ રીતે આ છેલ્લી 21 તારીખે એમની જે અરજી આવેલી છે એમને 12 માર્ક્સ વધારવા માટે અરજી કરેલી, જે સામાન્ય રીતે આ પ્રકારે કોઈ ગુણાંકન વધી શકે નહીં એવો સ્પષ્ટ નિર્દેશ કરેલો છે।